નમસ્કાર દર્શક મિત્રો વી આર લાઈવ ના ઓફ બીટ ના ઘરેલુ નુસ્ખા કાર્યક્રમમાં હું પ્રતિક્ષા આપ સૌનું સ્વાગત કરું છું ઉનાળાની ઋતુ બાદ ચોમાસાનું આગમન ચોક્કસપણે રાહત આપનારું છે પરંતુ આ સીઝનમાં બીમારીઓ થવાનું જોખમ પણ સૌથી વધુ હોય છે કારણ કે આ સમયે મચ્છરો ઝડપથી પ્રજનન કરવાનું શરૂ કરે છે જે ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોને જન્મ આપે છે તો બીજી તરફ કપડા દિવાલો અને હવામાં રહેલા ભેજને કારણે બેક્ટેરિયા પણ વધવા લાગે છે આવી સ્થિતિમાં આ ઋતુમાં સ્વચ્છતા અને મચ્છરોથી સુરક્ષિત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમાં પણ ખાસ કરીને બાળકો સાથે ખાસ કાળજી લેવી જોઈએ કારણ કે તેઓ બીમાર થવાની સંભાવના વધારે છે ચોમાસોમાં વાયરલ રોગોનું જોખમ ઘણું વધારે હોય છે આ ઋતુમાં થોડી બેદરકારીને કારણે બાળકોની સ્કીન પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે આ ઋતુમાં બાળકોને સ્વચ્છ રાખવાની સાથે તેમના અંગત સામાનને પણ નિયમિત સફાઈ કરતા રહો બાળકના ટુવાલ કપડાં અને કાંસકો સહિતની વસ્તુઓ કોઈની સાથે શેર કરવાનું ટાળો જો કે કેટલીક વાર આ પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ બાળકોને રાહત આપતો નથી આવી સ્થિતિમાં ચોમાસામાં બાળકોને સ્કીનની સંભાળ રાખવા માટે આ ઉપાય કુદરતી હોવાથી બાળકોને સ્કીનને રાહત આપશે તો ચાલો વાત કરીએ એવા ઘરેલું નુસ્ખા વિશે હાથને સાફ રાખો હંમેશા બાળકોને સવારે ઉઠાવતા પહેલા પોતાના હાથોને સારી રીતે સાફ કરી લો સાથે બાળકોને પણ સ્વચ્છ રાખો વાસ્તવમાં બાળકો તેમના મોંમાંથી જે જુએ છે તે લેવાનો પ્રયાસ કરે છે ધ્યાનમાં રાખો કે બાળકોના હાથની ત્વચા ખૂબ જ નાજુક હોય છે તેથી તેને સાફ કરવા માટે સામાન્ય સાબુનો ઉપયોગ કરશો નહીં સ્કીનને ડ્રાય રાખો ચોમાસાની ઋતુમાં ભેજનું પ્રમાણ ઘણું વધારે હોય છે જેના કારણે પરસેવો સતત આવતો રહે છે અને ક્યારેક વરસાદમાં પણ ભીના થવાને કારણે ત્વચા ભીની થઈ જાય છે આવી સ્થિતિમાં સૌપ્રથમ સ્કિનને સ્વચ્છ પાણીથી ધોવાનો પ્રયાસ કરો જે બાદ બાળકોની સ્કિનને સૂકા ટુવાલથી સાફ કરો અને સ્કિનને ડ્રાય રાખવાનો પ્રયાસ કરો કોટનના કપડા પહેરાવો ચોમાસાની ઋતુમાં બાળકોને માત્ર કોટનના જ કપડાં જ પહેરાવવાનો પ્રયત્ન કરો કારણ કે આવા કપડામાં સરળતાથી પરસેવો સુકાઈ જાય છે આટલું જ નહીં આ સિઝનમાં બાળકોને ચુસ્ત કપડાં પહેરવાનું ટાળો કારણ કે આવા કપડાં પહેરવાથી બાળકોની સ્કીન પર ફોલિયો થઈ જાય છે બાળકની વસ્તુ શેર ના કરશો ચોમાસામાં વાયરલ રોગોનું જોખમ ઘણું વધારે હોય છે તો આ ઋતુમાં થોડી બેદરકારીને કારણે બાળકોની સ્કીન પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે આ ઋતુમાં બાળકોને સ્વચ્છ રાખવાની સાથે તેમના અંગત સામાનની પણ નિયમિત સફાઈ કરતા રહો બાળકના ટુવાલ કપડા અને કાંસકો આ સહિતની તમામ વસ્તુઓ કોઈની સાથે શેર કરવાનું ટાળો એન્ટી ફંગલ પાવડરનો ઉપયોગ કરો બાળકોની ત્વચા ખૂબ જ નાજુક હોય છે આવા કિસ્સામાં ત્વચાની સંભાળ રાખવા માટે એન્ટી ફંગલ પાવડરનો ઉપયોગ પણ કરી શકાય છે બાળકની ત્વચાને ડ્રાય રાખવા માટે આ પાવડર સ્કીન પર લગાવો આ પાવડર લગાવવાથી ત્વચા પર બેક્ટેરિયાનો વિકાસ થતો નથી તેમજ બાળકોને નવડાવતી વખતે પાણીમાં એન્ટીસેપ્ટિક લિક્વિડનો ઉપયોગ કરો ક્લીન્ઝરનો ઉપયોગ કરો ચોમાસામાં ભેજને કારણે બાળકોની ત્વચા ડ્રાય થઈ શકે છે આવી સ્થિતિમાં બાળકોની ત્વચા પર સાબુનો ઉપયોગ ન કરો કારણ કે તેનાથી બાળકોની ત્વચા વધારે પડતી ડ્રાય થઈ શકે છે બાળકોની ત્વચાનું પીએચ સંતુલન જળવવા માટે તેલ મુક્ત ક્લિન્ઝરનો ઉપયોગ કરો મચ્છરદાની મચ્છર તમારા બાળકો સુધી પહોંચતા અટકાવવા માટે તમારા બાળકના સ્ટ્રોલર કેરિયર પર મચ્છરદાનીથી ઢાંકી દો તમે મચ્છરદાનીનો ઉપયોગ ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ કરી શકાય છે આમ કરવાથી મચ્છર તમારા બાળકની ત્વચા સુધી પહોંચી શકે નહીં રમકડા સાફ કરો તમારું ઘર ગમે તેટલું સ્વચ્છ હોય તમે તમારા બાળકને તેના મોમાં કંઈ પણ નાખવાથી રોકી શકતા નથી એટલા માટે મહત્વનું છે કે તમારું બાળક જેના પણ સંપર્કમાં આવે છે તે બધું સ્વચ્છ હોય ખાસ કરીને રમકડા રમકડાને સાબુથી ધોઈ શકાય છે તે જ સમયે વોશિંગ મશીનમાં પણ નરમ રમકડા ધોઈ શકાય છે ચોમાસામાં બાળકોની ત્વચાની સંભાળ રાખવા માટે આ ટિપ્સને આપ ચોક્કસથી અપનાવો આ ઉપરાંત જો બાળકોની ત્વચા પર કોઈ સમસ્યા હોય તો તેને ચોક્કસથી ડોક્ટર ચોમાસામાં ખાસ અને રાખવા બાબત ચોમાસામાં બાળકને થતા રોગોમાં મેલેરિયા અને ડેન્ગ્યુ અને ડેન્ગીનો તાવ સામાન્ય તાવ જેમ જ શરૂ થાય છે પરંતુ થોડા દિવસ પછી ટેસ્ટ કરવા બાદ જ ખબર પડે છે કે બાળકને સામાન્ય તાવ નથી આ તાવ સામાન્ય પેરાસિટેમોલ દવાથી કાબુમાં આવતો નથી જે આ રોગને સમજવાનું મુખ્ય લક્ષણ છે કોઈ પણ પ્રકારનો તાવ જ્યારે ચારથી થી પાંચ દિવસ વધારે રહે ત્યારે કોઈ પણ પ્રકારની ગફલતમાં રહેવાને બદલે તાત્કાલિક બાળકોને ડોક્ટરને મળી બ્લડ ટેસ્ટ કરાવી નિદાન કરાવવું જરૂરી છે સાવચેતી મેલેરિયા અને ડેન્ગ્યુ બાળક માટે ઘાતક બની શકે છે એનાથી બચવા માટે બાળકને મચ્છર માટેની રેપમેન્ટ ક્રીમ ચોવીસ કલાક લગાવી આ સિવાય સાંજે ઘરના બારણા બંધ રાખવા તાવ મોટાભાગે જેવી સિઝન બદલે એવી જ નાના બાળકો પર એ બદલાવની અસર દેખાય છે આ બીમારીમાં બાળકના હાથ પર તૂટે છે માથું દુખે છે અને તાવ આવી જાય છે આ પ્રકારનું ઇન્ફેક્શન મોટાભાગે વાયરલ જ હોય છે જે 4 થી 5 દિવસમાં ઠીક થતું હોય છે સામાન્ય રીતે ઇન્ફેક્શન થી સંપૂર્ણપણે બચવું ખાસ શક્ય નથી હોતું પરંતુ બની એટલું બાળકને વાતાવરણ તાપમાનમાં જળપી ફેરફારથી દૂર રાખવું જોઈએ બાળકને એકદમ ગરમ વાતાવરણમાંથી એકદમ ઠંડા વાતાવરણમાં અને એકદમ ઠંડા વાતાવરણમાંથી એકદમ ગરમ વાતાવરણમાં જતું બચાવવું જોઈએ બને ત્યાં સુધી એક સરખું તાપમાન જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું અને સ્વચ્છતા જાળવવી પેટનું ઇન્ફેક્શન ચોમાસામાં દૂષિત પાણીને કારણે કેટલાક રોગો ફેલાય છે અને એને કારણે બાળકને પેટનું ઇન્ફેક્શન પણ થઈ જાય છે તો આ રોગોમાં બાળકોને ઝાડા ઉલટી થાય છે ભૂખ ન લાગે પેટમાં દુખે વગેરે આ સમસ્યાના લક્ષણો છે તો એમાં પણ બાળકને તાત્કાલિક દવાની જરૂર પડે છે અને બાળકના શરીરમાંથી પાણી ઓછું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે બાળકોને પાણી ઉકાળેલું કે પછી ફિલ્ટરનું આપો વરસાદનું નદી નાળાનું પાણી સીધું પીવું ખૂબ જ જોખમી ગણાય છે આ સિવાય બાળકોને ચોમાસામાં ઘરનો તાજો ખોરાક જ ખવડાવો ચોમાસામાં બહારનો ખોરાક ખવડાવી બાળકને હેલ્થ સાથે કોઈ રિસ્ક લેવું જોઈએ નહીં જો બાળકને ઘરનો તાજો અને હેલ્ધી આહાર જ આપવામાં આવશે તો દિલ ખોલીને ચોમાસાનો આનંદ બાળકો માણી શકશે તો દર્શક મિત્રો આજના ઘરેલુ નુસ્ખા કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી જ આવા અવનવા ઘરેલું નુસ્ખા સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર